ચલો વોઇસ આવે છે. આજે આપણે પહેલા આપણે થોડુંક બેઝિક જોયું હતું, વનસ્પતિ, વનસ્પતિમાં વાહન કેવી રીતે થાય, શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ, લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ, એ પહેલા એક થોડીક વાત કરીએ. આપણે એક રિચ્યુઅલ અપનાવેલું છે, સમજો, જે જૂના સ્ટુડન્ટ છે એને ખ્યાલ છે. આ વર્ષે આપણે એક નાનકડી એમથી ઇનિશિયેટિવ લીધો છે, કેમેરા ઓન કરી બધા મિત્રો કોઈ પણ સારું કામ કરતા હોય એ પહેલા શું હોય, સારું કામ કરતા પહેલા સ્કૂલે જાઓ, ભણવાની શરૂઆત કરો ત્યારે પહેલું કામ શું થાય, પ્રાર્થના થાય. ખબર છે પ્રાર્થનાનો મીનિંગ શું છે? ખબર છે ભાઈ શું કામ આપણે પ્રાર્થના કરીએ? આપણે દસ દસ ધોરણ સુધી ભણ્યા, બાર સુધી ભણ્યા, સ્કૂલોમાં પ્રાર્થના થઈ, ક્યારે કોઈએ પૂછ્યું કે આ પ્રાર્થના શું કામ છે? કોઈને પણ આન્સર એનાથી કેવો આવડે? યસ બોલો ફરાન. એનાથી આપણને મગજ એક્ટિવ રહે, અને કહેવાનો મતલબ કે ચાલો વિચારેલું છે, રાઈટ છે, શબ્દો નથી આવતા, બરોબર છે. બીજું કઈ નેહાબેન? મન શાંત રહે અને ભણવામાં મન વધારે લાગે. ઓકે, બીજું કોઈ? હેલેબેન, પ્રાર્થના શું કામ કરી? મગજ સ્થિર થઈ જાય, એમ સ્ટેબલ થઈ જાય ભણવા માટે. સ્થિર થઈ જાય, સરસ. ચાલો પછી બીજું કોઈ? દ્રષ્ટિબેન, પ્રાર્થના શું કામ કરી? ઓનલાઈન ભણતા થયા છે, સ્વીકારવું પડશે કે નહીં? ડર લાગે ને, જો કેવો ડર લાગે હું તમને કહવા માટે. પેલા એક જ ઓપ્શન હતો આપણી પાસે, શું ઓપ્શન હતો? ઓફલાઈન. એટલે આપણે જે લોકો સિટીમાં રહેતા હોય, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, આવી સિટીમાં રહેતા હોય ને, એને બહુ બધા ઓપ્શન મળી રહે કે ઓછી ફી થી લઈને હાઈ ફી સુધીના ઇન્સ્ટિટ્યૂટો મળે, તમારે જેમાં જવું હોય એમાં જાઓ. મોટાભાગે સ્ટુડન્ટના ક્રાઇટેરિયા શું હોય તો કે મોટું બોર્ડ જોવે, કોને ત્યાં કેટલા એડમિશનો થાય છે, લાઈન કેટલી લાગે છે એ જોવે, અથવા તો પેપર માર્કનું વધારે આવે છે એ જોવે. પણ આમાંથી આપણી પાસે કેટલા બધા સ્ટુડન્ટો એવા છે કે જે મોટા મોટા બોર્ડ જોઈને ગયા હતા, પછી બીજી વખત મોટી ઇન્સ્ટિટ્યૂટમાં જઈને જઈએ એવા, બરોબર છે. હા, એ અહીંયા આપણે જે વાતચીત થશે ને, તો હંમેશા યાદ રાખજો કે હું આમાં અમુક વસ્તુ યુટ્યુબમાં શેર કરતો હોઉં છું, જેથી મેક્સિમમ લોકો સુધી પહોંચે, વિદ્યાર્થીઓને હેલ્પ થાય. તમે જે તકલીફ અનુભવી છે ને, એના પ્રશ્નો ઘણા બધા લોકોના મનમાં છે, બરોબર છે. આજે આપણે 10 જણા છીએ, 9 થી 10 જણા, મારી પાસે 11-12 જેવા એડમિશન આવી ગયા છે, પણ અમુક લોકો પછી જોઈન કરશે, અમુક રેકોર્ડેડ જોઈ લેશે, એ પ્રમાણે છે, બરોબર છે. તો તમારો અનુભવ શું કે છે, કયો મોટી ઇન્સ્ટિટ્યૂટ, બરોબર છે, એ બે મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા છે, ઠીક, કેમ બહુ કઈ કરાવે નહીં, ખાલી નામ જ, એમ આટલાનો બધો આવી જાય, સમજો. મને પ્રાઉડ થાય આપણે અમારી ઇન્સ્ટિટ્યૂટ ઉપર, કારણ કે અમે છે ને ભગવદ્ ગીતાના સિદ્ધાંતો ઉપર ચાલે છે, બરોબર છે, અને એમાં અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, આ બહુ ક્લિયર છે. પ્રાઉડ એ ત્યારે થાય કે જયારે સ્ટુડન્ટ અહીંથી ભણીને ફરીથી ડ્રોપ લેવાનું હોય ને, ત્યારે પાછો અમારે પાયા સર મારી મહેનતમાં ક્યાંક કચાશ રહી ગઈ છે, હું ફરીથી તમે કહેશો ને એમ કરે છે. એક નવી પહેલ એ છે કે લેક્ચર શરૂ કરતા પહેલા, ખાસ કરીને હું, પછી જો ધીમે ધીમે બધા શિક્ષકોને પણ કહીશ, એક મોટિવેશનલ કોર્સ, એક મોટિવેશનલ કોર્સ હું તમારી પાસેથી જાણીશ, ક્યારેક હું મારી પાસેથી જાણીશ, સમજાય છે? એક એવી સ્ટોરી લઈને આવશો 2 મિનિટની, 3 મિનિટની, ડેલી કોઈ એક વ્યક્તિને પૂછશું કે ચાલો કોણ આજે મોટિવેશનલ સ્ટોરી લાવશે, તમારે બસ સ્ટોરી કહેવાની છે. તમને બોલતા આવડે ન આવડે કઈ વાંધો નહીં,
તમારે ખાલી કહેવાનું છે હું પકડી લઈશ, હું સપોર્ટ આપીશ તમને. આનાથી શું થશે ખબર છે કે આપણે બધા બીમાર છીએ. કેવા છીએ? બીમાર. ક્યાંથી? અહીંયાથી. આપણે બધા એટલે હું તમે બધા આવી ગયા. બધાને સમયે સમયે શું જોઈએ? મોટિવેશન જોઈએ, જેથી આપણે કામ કરી શકીએ. તો એવું નથી કે ભાઈ એક મોટિવેશનલ સેમિનાર મેં અટેન્ડ કરી દીધો તો એક વર્ષ સુધી મોટિવેશન ચાલે. નાનું નાનું મોટિવેશન જોઈએ, નાનું નાનું. ચાર કલાકનું મોટિવેશન, બે કલાકનું મોટિવેશન. આજે હું આ કામ કરવાનો છું, સમજો. થોડુંક એપ્લાય કરેલું છે. જે કામ અમે છેલ્લા બે મહિનામાં કરતા હતા ને, પરીક્ષા નજીક આવે ત્યારે, એ કામને અમે પહેલેથી ઉપાડી લીધું છે. વિચાર્યું કે ભાઈ છેલ્લા બે મહિના શું કામ, પહેલેથી જ કેમ નહીં? જેમ કે છેલ્લા બે મહિનામાં એક ફેરફાર શું કર્યો હતો, સ્ટુડન્ટ જે કામ કરે ને એનો મને વોટ્સઅપ કરે. સમજ, મતલબ કે સર હું આજે બાયોલોજી વાંચવા બેસવાનું, 9 થી 12 વાગ્યા સુધી બાયોલોજી વાંચીશ, તો રિપોર્ટિંગ તો કરવું પડે ને ભાઈ, કે હું આ કરું છું અને આ ન થયું તો હું ખીજાઈશ નહીં. હું મેસેજ જોવે ખરા, ન પણ જો, તમારું કામ ફક્ત હું કરવાનું, મને મેસેજ કરવાનો. એટલે તમને એવું લાગે કે મેં સરને જાણ કરી દીધી છે. એટલે હવે આ 3 કલાક દરમિયાન તમને મોબાઈલે ડિસ્ટર્બ નહીં કરે, 3 કલાક દરમિયાન તમને કોઈ બીજા કામ ડિસ્ટર્બ નહીં કરે. કોઈ આવીને બોલાવશે તો તમે તમારી પાસે મગજમાં ફિક્સ હશે, મારે 3 કલાક બાયોલોજી વાંચવાનું છે અને મેં મેસેજ કરી દીધો છે. એટલે આ 3 કલાક તમારું ફિક્સ થઈ ગયું. જેવું બાયોલોજીનું કામ પૂરું થયું, તમે ફિઝિક્સ ના એમસીક્યુ સોલ્વ કરો છો તો ફરી મેસેજ કરી દીધો, સર અત્યારે હું ફિઝિક્સ ના એમસીક્યુ સોલ્વ કરવા બેઠી છું. વોટ્સઅપ ફ્રીમાં જ છે અને ક્લાસનો નંબર છે, મને કોઈ ફરક નથી પડતો, ગમે એટલા વોટ્સઅપ આવે. બસ આનાથી એક વસ્તુ શું થશે ખબર છે? સ્ટુડન્ટની અંદર નાનું નાનું મોટિવેશન મળશે. 2 કલાકનું મોટિવેશન, ફરીથી 2 કલાક, ફરીથી 2 કલાક. આમ કરતા કરતા આખો દિવસ કેમ જતો રહેશે તમને ખબર નહીં પડે, અને તમને એવું લાગશે કે નહીં આ તો મજા આવે, કામ નીકળે છે. જ્યારે કામ નીકળવા માંડે ને એટલે તમને ઓટોમેટિક મજા આવવા. અને આ મેં છેલ્લા 2 મહિના અનુભવ્યું, મેં ઘણા બધા સ્ટુડન્ટોને કર્યું હતું, ઘણાએ ફોલો કર્યું, ઘણાએ ફોલો ન કર્યું. જેને ફોલો કર્યું ને એને મસ્ત રિઝલ્ટ આવવાનું છે. અને જ્યારે એનું રિઝલ્ટ આવશે ને પછી આપણે કહીશ જો આ લોકો આટલા આટલા લોકોએ ફોલો કર્યું, કે સર આજે આ છું, આજે આ છું, આજે. તો ભાઈ છેલ્લે 2 મહિના શું કામ, અત્યારથી જ કેમ? તો એક આ યાદ રાખવાનું છે. નંબર 2, મોટિવેશન હું આપતો તો મારી પાસે ખજાનો ખૂટી જાય. રોજ 3-4 લેક્ચર હોય તો મેં કીધું તમે રાખો, હવે કોણ આપશે? તમે આપશો. તમારે ખાલી શું કરવાનું છે? હવે મોટિવેશન માટે મારે મોટી સેલિબ્રિટી નથી જોતી, મોટી સેલિબ્રિટી નહીં. લાવો તો બેસ્ટ, નથી લાવતા તમારી આજુબાજુમાં જોવો ક્યાંક મોટિવેશન મળશે. તમારા પપ્પા પાસે જ મોટિવેશન મળશે, તમારા મમ્મી પાસે જ મોટિવેશન મળશે. કેવું મોટિવેશન? કે મમ્મી રાત્રે લેટ સૂવે છે બધાને, અને તોય બધાથી વહેલી ઉઠે છે, તો આ મારા માટે મોટિવેશન છે. કે ભાઈ કેટલું ડેલિગેશન છે પરિવાર પ્રત્યે, કેટલું ડેલિગેશન છે છોકરાઓ પ્રત્યે. હું ખીજાઉં છું તો પણ મારી મમ્મી મને રિસ્પોન્ડ નથી કરતી, અને મને કોઈ ખીજાય છે તો હું સામે ખીજાઈ જાઉં. ખ્યાલ આવે છે? આનાથી તમારામાં એક પોઝિટિવિટી ક્રિએટ થશે, અને આ પોઝિટિવિટી તમને તમારા કન્ટેન્ટમાં 100% લઈ જશે. તમને અક્ષરો આવડા આવડા દેખાશે, જ્યારે તમે વાંચશો તો તરત ઉતરવા માંડશે. આ હે કેટલી એનર્જી, બરોબર? તો આવતીકાલથી આપણે જયારે શરૂઆત કરશું ને ત્યારે આ 2 મિનિટ, 2 થી 3 મિનિટ, 5 મિનિટ શરૂઆત આનથી કરશું, અને પછી આપણે લેક્ચરમાં જઈએ. આનાથી એક ફાયદો એ પણ થશે કે આપણે દુનિયાથી ડિસ્કનેક્ટ થશું, લેક્ચરમાં કોન્સન્ટ્રેશન થશે, 1 કલાક સુધી ભણશું અને ફરી પાછા આપણા રૂટીનમાં જતા રહીશું. ચાલો આપણે જઈએ, ગઈકાલે હતા ત્યાંથી આગળ વધીએ. આપણે કમ્પેરિઝન હતા, બરોબર છે? કમ્પેરિઝન થઈ ગઈ હતી, બાકી હતી, બાકી હતી. તો જો કમ્પેરિઝન હતા, 3 જોયું હતું, સાદુ પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન. જો છે બધું ઈઝી, એક પોઈન્ટ એવો છે જે તમને કન્ફ્યુઝ કરી શકે, જે તમને કહી શકે કે આમાં આવે કે ન આવે. લાઈક એક્ઝામ્પલ તરીકે, શું પ્રોટીન ચેનલનો ઉપયોગ સાદા પ્રસરણમાં થાય છે
યસ કે નો 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 કારણ કે સાદા પ્રસરણને કોઈ માર્ગની જરૂર નથી એ ગમે ત્યાંથી નીકળે છે સાનુકૂલિત પ્રસરણમાં થાય છે યસ સાનુકૂલિત પ્રસરણમાં થાય છે તો કે ચેનલ દ્વારા જ વહન થશે સક્રિય વહનમાં થાય છે યસ યસ સક્રિય વહનમાં પણ થશે સમજ છે કેમ તો કે અહીંયા પંપ છે તો પંપે પ્રોટીન ના બનેલા છે ચેનલે પ્રોટીન ની બનેલી છે બીજું તમને આપેલું છે હાઈલી સિલેક્ટિવ હાઈલી સિલેક્ટિવ એટલે ઉચ્ચ પસંદગીશીલતા ચાલો સાદા પ્રસરણમાં જરૂર છે નો નહીં કે ગમે ત્યાંથી નીકળશે સાનુકૂલિતમાં હા કેમ તો કે આ કોષરસ પટલ છે એમાં માનવા સોડિયમ ચેનલ છે તો સોડિયમ એ સોડિયમ ચેનલ દ્વારા જ પાસ થશે તમારે તમારી ઘરે જવું છે તમારા ઘરના દરવાજામાંથી જ જઈ શકશો પાડોશી ઘરના દરવાજામાંથી જશો જ જઈ શકાશે નહીં સિમ્પલ હાઈલી સિલેક્ટિવ છે જ્યાં એની ચેનલ છે ત્યાંથી જ પસાર થશે તો સાનુકૂલિત પ્રસરણ હાઈલી સિલેક્ટિવ છે હા સક્રિય વહન હાઈલી સિલેક્ટિવ છે હા કેમ તો કે સોડિયમ પોટેશિયમ પંપ છે તો સોડિયમ પોટેશિયમ પંપ એ ફક્ત સોડિયમ પોટેશિયમ ને જ અદલા બદલી કરશે તો હાઈલી સિલેક્ટિવ છે સમજ પડે છે મિત્રો આટલું મને પૂછતા રહેજો ન ખબર પડે ત્યાં પૂછજો હવે તમને આપેલું છે વહનની સંતૃપ્તતા ટ્રાન્સપોર્ટ સેચ્યુરેશન શું છે ટ્રાન્સપોર્ટ સેચ્યુરેશન સેચ્યુરેશન એટલે શું સેચ્યુરેશન એટલે શું જે વસ્તુની જરૂર છે એ પૂરતી મળી ગઈ હોય મળી ગઈ ઇનફ થઈ ગઈ લેવલ આવી હવે ધરાઈ ગયા સરળ ભાષામાં શું કહેવાય ધરાઈ ગયા હવે આનાથી વધારે આને સંતૃપ્તતા કહેવાય ઓકે વન સેકન્ડ તો જો ટ્રાન્સપોર્ટ સિચ્યુએશન માટે સરળ ભાષામાં સમજો આ એક ગ્રાઉન્ડ છે માનો આ ગ્રાઉન્ડમાં 10 દરવાજા છે કેટલા 1 સમયે 1 દરવાજામાંથી 1 જ વ્યક્તિ પસાર થઈ શકે તો મેક્સિમમ કેટલા વ્યક્તિ પસાર થઈ શકે ચેનલો છે ચેનલો એટલે આયન માર્ગ જો બધા જ આયન માર્ગ અણુઓ વડે રોકાયેલા હોય તો મેક્સિમમ કેટલા અણુઓ પસાર થઈ શકે બધા જ આયન માર્ગ જો અણુઓ વડે રોકાઈ જાય તો મેક્સિમમ કેટલા પસાર થઈ શકે 10 કારણ કે આયન માર્ગ કેટલા છે 10 10 થી વધારે થઈ શકે નહીં તો 10 થી વધારે ન થઈ શકે એનો મતલબ શું થયો સંતૃપ્ત સંતૃપ્તતા આવી ગઈ તો સંતૃપ્તતા તમને સાદા પ્રસરણમાં જોવા મળે ન મળે કેમ તો કે સાદું પ્રસરણ તો ગમે ત્યાંથી થાય છે ખ્યાલ આવે છે એને કોઈ ચેનલની જરૂર નથી પણ આની ચેનલની જરૂર છે તો અહીંયા સંતૃપ્તતા આવી શકે છે સક્રિય વહનમાં પણ સંતૃપ્તતા આવી શકે કેમ તો કે જેટલા પંપ હોય બધાએ પંપ જો બિઝી થઈ જાય તો વહનની સંતૃપ્તતા આવી ગઈ એટલે વહનની સંતૃપ્તતાની ડેફિનેશન સમજવા માટે જો
આપણે લખવી હોય ખાલી તો એટલું લખી શકાય કે દરેક આયન માર્ગ અને આયન પંપો એ અણુઓ વડે રોકાયેલા હોય. અણુઓ ત્યાં જગ્યા કરી લીધી જેથી મેક્સિમમ આટલા જઈ શકે અને સંતૃપ્તતા. તો ટ્રાન્સપોર્ટ સેચ્યુરેશન ક્યાં જોવા મળશે? સાનુકૂલિત પ્રસરણમાં જોવા મળે, સક્રિય વહનમાં જોવા મળે છે. રાઈટ, તો વહનની સંતૃપ્તતા થઈ ગઈ. પછી તમને કીધું છે અપહિલ ટ્રાન્સપોર્ટ. અપહિલ અને ડાઉનહિલ બે શબ્દ ધ્યાનમાં રાખજો. હું કોઈ પર્વત ચડું છું, હિલ એટલે પર્વત થાય, નીચેથી ઉપર જાઉં છું તો અપહિલ, ઉપરથી નીચે આવું છું તો ડાઉનહિલ. તો અપહિલ ટ્રાન્સપોર્ટ, અપહિલ ટ્રાન્સપોર્ટ સાદા પ્રસરણમાં જોવા મળે નહીં. કેમ? તો કે સાદા પ્રસરણમાં તો શું જોઈએ? રોળાંશ જરૂરી છે. સાનુકૂલિત પ્રસરણમાં જોવા મળે નહીં. કેમ? તો કે અહીંયા પણ ઢોળાશ જરૂરી છે, ફક્ત ચેનલ જોઈએ છે. જ્યારે સક્રિય વહનમાં જોવા મળે, હા, કારણ કે તે ઢોળાશની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ચાલો, વાત તો સમજાય છે. અને લાસ્ટ, શક્તિની આવશ્યકતા. તો શક્તિની આવશ્યકતા કોને છે? સાદા પ્રસરણમાં જોવા મળે નહીં. અહીંયા જરૂરી છે નહીં, પણ અહીંયા નીચેથી ઉપર જાય છે, જરૂરી છે. તો આ હતા કમ્પેરિઝન, સાદું પ્રસરણ, સરળ, સાનુકૂલિત અને સક્રિય. ચલો, આટલું ક્લિયર છે દરેકને? કોઈ ડિફિકલ્ટી, ડાઉટ? રાઈટ. જો, જે મિત્રો આજે જોડાણા છે એનું ફરીથી કહી દઉં છું, ટ્રસ્ટ રાખજો. ખાલી એનસીઆરટી કરી ને 250 માર્ક્સ આવશે, 250 આવશે, એનાથી વધારે નહીં આવે. તમે બધા ખાલી એનસીઆરટી કરી હતી ને ગયા વર્ષે? બધાએ, જેટલા લોકો આ વર્ષે ડ્રોપ લેવાના છે બધા એનસીઆરટી કરી હતી ને? કારણ કે છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ એનસીઆરટી જ કરે છે, ફિક્સ છે, છતાં માર્ક્સ આવે છે. મતલબ એનસીઆરટી કરવાની મેથડ હોય છે. લિટિયાલિટી ગોખવાથી માર્ક્સ નો આવે, લિટિયાલિટી સમજવાથી પણ માર્ક્સ નો આવે. એ લિટીમાંથી પ્રશ્ન પૂછો તો આવડશે, પણ એના કન્સેપ્ટ, હવે આપણી પાસે 50% ચેપ્ટર એવા છે જે કન્સેપ્ટ આધારિત છે, 50% ગોખવાના છે. તો ગોખવાના ચેપ્ટરો તમે લિટિયાલિટી કરી નાખા તો વાંધો નહીં આવે, પણ જો કન્સેપ્ટ વાળા ચેપ્ટર છે, માનો 11, 12, 13, 14 એ કન્સેપ્ટ વાળા ચેપ્ટર થયા, 16 થી 22 કન્સેપ્ટ વાળા ચેપ્ટર થયા, 12મા ધોરણની અંદર જીનેટિક્સ બાયોટેકનોલોજી કન્સેપ્ટ વાળા ચેપ્ટર થયા, રિપ્રોડક્શનની અંદર હ્યુમન રિપ્રોડક્શન કન્સેપ્ટ છે, તો એમાં તો તમારે 100% સમજવું જ પડશે. એટલે ચોપડી વાંચશો, ક્યારે વાંચશો? જ્યારે ચોપડીના કન્સેપ્ટને સમજી લેશો ને, પછી તમે ટેક્સ્ટ બુક રીડ કરશો ને, તો તમને આમ હામાં દેખાશે કે અચ્છા, મને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. અને પ્લસ એના એમસીક્યુ સોલ્વ કરશો એટલે તમને ઓટોમેટિકલી પ્રિપેર થઈ જશે કે અચ્છા, મારાથી એમસીક્યુ સોલ્વ કરવા. બસ જયારે તમારે એમસીક્યુ સોલ્વ થવા માંડે ને, ત્યારે સમજવાનું કે હવે આ કન્સેપ્ટ મને આવડવો. એ પછી કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી, સમજાય છે? જ્યાં સુધી એમસીક્યુ સોલ્વ ના થાય ને, ત્યાં સુધી એ કન્સેપ્ટની વાહે પડી જવા. બસ મારે શીખવો શીખવો, સરની પાછળ પડી જવું. સર, મને આમાં કેમ એમસીક્યુ સોલ્વ નથી થતા? મને હિન્ટ આપો. 2 વાર 3 વાર 4 વાર પૂછું ને, તમે ચોથી વખતે તમને આવડી જશે. બસ પૂછવું પડશે. એટલે હંમેશા હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, પ્રશ્નો પૂછો. તમારે તમારા પ્રશ્ન શોધવાના છે. સરળ ભાષામાં કહું ને, અર્જુન છે ને ભગવાનને પ્રશ્ન પૂછતા, અને પ્રશ્ન પૂછતા ને એટલે જવાબ મળતો. તો સેમ છે, તમારે પ્રશ્નો પૂછવાના છે. એવી રીતે પૂછવાના પ્રશ્નો કે જ્યાં તમે વિચારતા અટકો ને, ત્યાંથી પૂછવાના. એવું નહીં, સર આ રકમ છે, જવાબ હું આવ્યો, સર આ રકમ છે, આમાં મને આ નિયમ લાગુ પડતો એવું લાગે છે, મેં આ સૂત્ર એપ્લાય કર્યું છે, પણ આ સૂત્રથી હું જવાબ નથી લાવી શકતો, તો હવે મારે શું કરવું? આને શું કહેવાય? પ્રશ્ન કહેવાય. ખબર પડી? આ ક્યારે થાય? જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે. જે આપણે રૂટીનમાં 10-15 દિવસ લાગશે, બસ સેટ થતા. ચાલો,
તો હવે નેક્સ્ટ છે તમને વનસ્પતિના જળ સંબંધો 100% ગોખવાની વસ્તુ છે. જળ સંબંધોમાં કોઈ એવું કન્સેપ્ટ નથી તમને એવું કેવા શું માગે છે, તમને ફક્ત એ કહેવા માંગે છે. દરેક વનસ્પતિનું પ્રમાણ અલગ અલગ છે, પ્રકાર અલગ અલગ છે, બધા પાસે પાણીનું પ્રમાણ અલગ છે. આપણે પાણીનું વહન ભણીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ વનસ્પતિને કેટલું પાણી જોઈએ છે. લાઈક જલીય વનસ્પતિ હોય, કોઈ જલીય તો જલીય વનસ્પતિ પાસે 98% વધારે પાણી. તરબૂજ છે તો તરબૂજ પાસે કેટલા ટકા પાણી છે? 92% જેટલું પાણી છે. શાકીય વનસ્પતિ જેને હર્બેશિયસ પ્લાન્ટ કહેવાય, ઔષધીય વનસ્પતિ કહેવાય, વેલા પ્રકારની વનસ્પતિ આવે એની પાસે એના શુષ્ક વજનના 10-15%, એટલે 80-85%, 85-90% પાણી છે. કોની પાસે? હર્બેશિયસ પ્લાન્ટ પાસે આ પાણી થશે. બીજ છે, બીજ કે આપણું બીજ શુષ્ક લાગે પણ શુષ્ક નથી, કે બીજમાં પણ ભેજ છે. તો મકાઈ નો છોડ નું ઉદાહરણ આપ્યું છે અને રાઈ ના છોડ નું ઉદાહરણ. તો મકાઈ નો છોડ શું કરે છે? મકાઈ નો છોડ અને રાઈ નો છોડ એના વજન નું કેટલા કલાકમાં શોષણ કરી લેશે? રાઈ નો છોડ એના વજન નું કેટલા કલાકમાં શોષણ કરી લેશે? 5 કલાક. બરોબર છે. તેના વજન જેટલું 5 કલાકમાં શોષણ કરી લેશે અને મકાઈ નો છોડ દિવસમાં કેટલું કરે? 1 લિટર જેટલા પાણીનું બાષ્પોષણ શોષણ કરે છે અને બાષ્પોષણ કરી જાય છે. તો આમ પાણી સાથેના જળ સંબંધોની વાત કરેલી છે. આપણને ભલે એવું લાગે પાણી એક મર્યાદિત ફેક્ટર છે, લિમિટિંગ ફેક્ટર છે. અમુક ક્ષેત્ર એવા છે જ્યાં પાણી નથી મળતું. પ્રાકૃતિક પર્યાવરણમાં પણ પાણી બધે અવેલેબલ હોય એવું જરૂરી નથી, પણ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે પાણી જરૂરી છે. બહુ સિમ્પલ સમજાવેલું છે આપણને અને 100% તમારે યાદ રાખવાનું. ચાલો, આટલું ક્લિયર છે મિત્રો? આગળ જઈએ નેક્સ્ટ ટોપિકમાં. નેક્સ્ટ ટોપિક છે જળ ક્ષમતા. પણ જળ ક્ષમતાને ભણતા પહેલા અમુક સમજવું બહુ જરૂરી છે. જળ ક્ષમતાને ભણતા પહેલા અમુક પોઈન્ટ સમજવા બહુ જરૂરી છે. ચલો, જળ ક્ષમતા ને સમજવા માટે આશ્રુતિ સમજવી પડે. જળ ક્ષમતાની એક બીજી ડેફિનેશન છે ડીપીડી. ડીપીડી ને કહેવાય ઓપી માઇનસ ટીપી. ઓપી એટલે ઓસ્મોટિક પ્રેશર, ટીપી એટલે ટર્ગર પ્રેશર. આને આપણે કહીએ આશ્રુતિ દાબ અને આને આપણે કહીએ આશુન દાબ. તો જો મારે આશ્રુતિ દાબ ભણવો છે તો પેલા મારે આશ્રુતિ સમજવી પડે. સમજાય છે? એટલે આપણે ટોપિક ને આગળ પાછળ લેશું, ડાયરેક્ટ જળ ક્ષમતામાં નહીં જઈએ. બરોબર? છેલ્લે બધું ક્લિયર થઈ જશે. તો પહેલું આપણે જઈએ છીએ આશ્રુતિ. તો જો એક ડેફિનેશન આપણી પાસે કઈ હતી, પ્રસરણની ડેફિનેશન શું હતી? પ્રસરણની ડેફિનેશન શું હતી? વધુથી ઓછા તરફ. વધુથી ઓછા તરફ કોનું વહન થશે? દ્રવ્યનું. દ્રવ્યનું ક્યાં સુધી થાય? સંતુલન સ્થપાય ત્યાં સુધી. એની સંતુલિત અવસ્થા ન આવે ત્યાં સુધી. ચાલો, સમજાય છે આટલું મિત્રો? ઓકે. હવે આશ્રુતિમાં ખાસ ધ્યાન રાખજો. મંદ સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવક ગતિ કરે. સોલ્વન્ટ કહેવાય આને. શું કહેવાય? સોલ્વન્ટ. પણ ક્યારે ગતિ કરે? જો બે દ્રાવણને એકબીજા સાથે અર્ધ પ્રવેશશીલ પટલ વડે
છૂટા પાડવામાં આવે ત્યારે, સમજો ખાસ, મંદ સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવક ગતિ કરે છે. સમજ પડે છે? અહીંયા જમ આ એક ચેમ્બર છે, ચેમ્બર ની વચ્ચે મેં અર્ધ પ્રવેશશીલ પટલ મૂકેલું છે. આમાંનો ચેમ્બર એ છે, આ ચેમ્બર બી છે. આની અંદર માનો કે પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી. આમાં પણ પાણી. આમાં માનો 100 પાણીના અણુ હતા અને એમાં મેં 20 સોડિયમના અણુ નાખ્યા. આમાં પણ 100 પાણીના અણુ હતા. કેટલા? 100 પાણીના અણુ હતા અને આમાં 40 સોડિયમના અણુ નાખ્યા. તો સાંદ્રતા કોની વધારે થશે? એની કે બી ની? બી ની. બી વધારે સાંદ્ર હશે. ઓકે, તો આ વધુ સાંદ્ર છે, આ એના કરતા મંદ છે. તો પાણી ક્યાંથી ક્યાં ગતિ કરશે? એથી બી. પાણી એથી બી ગતિ કરશે. વેરી ગુડ. કારણ કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. પણ હવે મારે આ સ્મૃતિને સમજવા માટે મારે પહેલા પટલની ક્રિયાવિધિ સમજવી પડશે. એટલે આપણે જઈએ છીએ પટલના પ્રકારોમાં અને પછી પાછા આશ્રુતિમાં આવે. સમજ. પટલના પ્રકાર તો કેટલા પ્રકારના પટલ છે આપણી પાસે? પટલ એટલે મેમ્બ્રેન. સમજ. પટલના પ્રકાર કેટલા પ્રકારના પટલ? ચાર. યસ. પહેલું અપ્રવેશશીલ પટલ, બીજું પ્રવેશશીલ પટલ, ત્રીજું અર્ધ પ્રવેશશીલ પટલ, ચોથું અપ્રવેશશીલ પટલ, પ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાં પ્રવેશશીલ પટલ. બધાને વન બાય વન જોતા જઈએ આપણે. ચાલો, અહીંયા ધ્યાન રાખજો ખાસ મિત્રો, કોઈ પણ દ્રાવણ હોય એ દ્રાવણ શેનું બનેલું છે? દ્રાવણ શેનું? દ્રાવ્ય. યસ, દ્રાવક અને દ્રાવ્ય. ચાલો, તો દ્રાવ્ય ને આપણે કહીએ સોલ્યુટ અને દ્રાવક ને આપણે કહીએ સોલવન્ટ. બરોબર. તો અપ્રવેશશીલ પટલ છે ને, એ બે માંથી કોઈને આવવાનો છે, એકેની એન્ટ્રી નો. અપ્રવેશશીલ પટલ ના કૃત્રિમ રીતે જોઈએ તો પ્લાસ્ટિક એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, રબર બેસ્ટ એક્ઝામ્પલ છે. પ્રાકૃતિક રીતે જોવા જઈએ તો સુબેરી નું જે સ્થુલન થાય એ પાણી માટે અપ્રવેશશીલ, તો અપ્રવેશશીલ પટલ છે. સમજ પડી? તો અપ્રવેશશીલ પટલ છે. પ્રવેશશીલ પટલ શું કરે? પ્રવેશશીલ પટલ એ થોડુંક દયાવાન છે કે બધાને આ પડે, આવતારી આવતારી આવતારી. બરોબર છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ કોષ દિવાલ. કોષ દિવાલ એ પ્રવેશશીલ પટલનું એક્ઝામ્પલ છે. સમય. બરોબર છે. જ્યારે પ્લાસ્ટિક, સુબેરિન, રબર એ અપ્રવેશશીલ એક્ઝામ્પલ. કોષ દિવાલ શું કરે? સોલ્યુટ ને પણ પ્રવેશવા દે, સોલવન્ટ ને પણ પ્રવેશવા. આનો ઉપયોગ થશે જ્યારે રસ સંકોચન ની ક્રિયા કરીએ ને, ત્યારે પ્રશ્ન પૂછાયેલો હતો કે ભાઈ કોષ દિવાલ અને કોષરસ સ્તર વચ્ચે કયું પ્રવાહી હોય? તો આપણે કહીએ કે હાઇપોટોનિક હોય, અધિસાંદ્ર હોય. શું કામ અધિસાંદ્ર હોય? કારણ કે કોષ દિવાલ જવા દે છે બધાને. અર્ધ પ્રવેશશીલ પટલ, આને આપણે સેમી
પરમીએબલ મેમ્બ્રેન પણ કહેવાય. અચ્છા તો ફરી પ્રશ્ન કે સેમી પરમીએબલ મેમ્બ્રેન ના ઉદાહરણો કયા? તો જો એના ઉદાહરણો છે દેડકાનું મૂત્રાશય તમે કહી શકો, રાઈટ. ત્યાર પછી બકરી ગોટ બ્લેડર કહી શકો, એટલે બકરીનું મૂત્રાશય ગોટ બ્લેડર. પાર્ચામેન્ટ પેપર આવે છે, આ પાર્ચામેન્ટ પેપર એ અર્ધ પ્રવેશશીલ પટલનું ઉદાહરણ છે. કોપર ફેરોસાયનેટ પેપર આવે, એ પણ અર્ધ પ્રવેશશીલ પટલનું ઉદાહરણ છે. આટલું લખીએ. મરઘીના ઈંડાનું પટલ આપણે આસુરતીના પ્રયોગો લેશું એમાં આપણે એનો ઉપયોગ કરશું. મરઘીના ઈંડાનું પટલ સમજાય છે મિત્રો આટલું? ઓકે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ અર્ધ પ્રવેશશીલ પટલ ફક્ત સોલ્વન્ટ ને આવવા દેશે, સોલ્યુટ ને એન્ટ્રી કરવા દેશે નહીં. કોને એન્ટ્રી કરે છે? ફક્ત પાણીને. એટલે આપણે બે દ્રાવણ વચ્ચે શું મૂકીએ છીએ? અર્ધ પ્રવેશશીલ પટલ. એટલે પાણીની આપલે થાય છે, સોલ્ટ ની નથી થતી. અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ, તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ શું કરશે? તો કે બધા જ બાયોલોજિકલ મેમ્બ્રેન જે છે એ મેમ્બ્રેન એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એટલે કે એ સોલ્યુટ ને આવવા દેશે, પણ પસંદગીમાન સોલ્યુટ ને આવવા દેશે. એને જેને એન્ટ્રી આપી છે એને જ એન્ટ્રી આપશે, બધાને નહીં આપે. અને પાણીને આવવા દેશે ઈઝીલી. તો આપણે એવું કહી શકીએ કે બધા જ અર્ધ પ્રવેશશીલ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, પણ બધા જ પસંદગીમાન એ અર્ધ પ્રવેશશીલ નથી. કેમ? તો કે અર્ધ પ્રવેશશીલ સોલ્યુટ ને નથી આવવા દેતું. તો આપણે એવું માની લઈએ કે ભાઈ એને ઈચ્છા નથી, સોલ્યુટ ને નથી આવવા દેતા. તો આ થઈ ગયું કયું? અર્ધ પ્રવેશશીલ. તો બધા જ અર્ધ પ્રવેશશીલ પસંદગીમાન કહી શકાય, પણ બધા જ પસંદગીમાન અર્ધ પ્રવેશશીલ કહી શકાય નહીં. અર્ધ પ્રવેશશીલ માં ફરજિયાત એન્ટ્રી નથી, જ્યારે આમાં અમુક સોલ્યુટ ની એન્ટ્રી થઈ શકે છે. તો આ હતું પટલના પ્રકારો. આનો સ્ક્રીનશોટ લઈ લે અને તમારી બુકમાં જ્યાં જગ્યા મળે ત્યાં ઉતારી લે, બરોબર છે? આની જરૂર પડશે, આ કન્સેપ્ટ ની જરૂર પડશે. આપણને ખ્યાલ આવવો જોઈએ કે અર્ધ પ્રવેશશીલ પટલ ફક્ત પાણીને વહન કરે, તો સોલ્યુટ નું વહન થવા દેવાનું નથી. ચલો, આટલું સમજાય છે મિત્રો? આટલું ક્લિયર છે? ઓકે, હવે પાછા અહીંયા આવી જઈએ. તો હવે સમજો કે મેં અહીંયા અલગ શેનાથી કર્યું હતું, બે દ્રાવણ ને શેનાથી અલગ કર્યા હતા? અર્ધ પ્રવેશશીલ પટલ થી. અર્ધ પ્રવેશશીલ પટલ કોને એન્ટ્રી આપે? ફક્ત દ્રાવકને. એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવક ગતિ કરે છે. તો જો અહીંયા પ્રસરણની ડેફિનેશન તો લાગુ પડે જ છે. કેવી રીતે? સમજો, પાણીના અણુ ક્યાં વધારે છે? એ અને બી માંથી? પાણીના અણુ એ માં વધુ છે. અને બી માં કેટલા હશે? જો આ 40 સોડિયમ, તો આ 40 સોડિયમ 100 સાથે જોડાય તો પાણીના ફ્રી અણુ કેટલા વધે? 60. તો આ 60 ફ્રી વધશે. અહીંયા 20 જોડાય છે તો અહીંયા ફ્રી કેટલા હશે? 80. તો પાણીના અણુ વધુ ક્યાં છે? એ માં. તો હંમેશા વધુ થી ઓછા તરફ ગતિ કરે. તો થયું વધુ થી ઓછા તરફ. સમજ પડી કે નહીં? જો હું ઇન્ડિવિડ્યુઅલ પાણીને લઉં તો પાણી વધુ થી ઓછા તરફ જ ગતિ કરે છે, પણ હું આશ્રુતિની ડેફિનેશન આપું તો હું કહું ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની. સમજો, મંદ સાંદ્રતા કોની? દ્રાવણની. અહીંયા વધુ સાંદ્રતા કોની હતી?
દ્રાવ્ય ફરક એટલો તો દ્રાવણની મંદ થઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પાણીની કેવી છે વધુ પાણીનું પ્રમાણ વધારે છે તો આશ્રુતિની ડેફિનેશન ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ બે દ્રાવણને અર્ધ પ્રવેશશીલ પટલ વડે અલગ કરવામાં આવે ત્યારે પાણીનું વહન અથવા તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ સોલ્વન્ટ ગતિ કરે છે એટલે કે દ્રાવકની ગતિ થાય છે ચલો આશ્રુતિની ડેફિનેશન સમજમાં આવી આગળ વધીએ મારી પાસે આ બે ચેમ્બર છે આ ચેમ્બર એ અને આ ચેમ્બર બી આમાં પાણીના અણુ મેં 100 ભરેલા છે કેટલા આમાં પણ પાણીના અણુ કેટલા હતા ચેમ્બર એમાં મેં સોડિયમ નાખ્યા 20 ચેમ્બર બીમાં મેં સોડિયમ નાખ્યા 40 એક્ઝામ્પલ તરીકે કીધા બરોબર છે ઓકે તો અહીંયા પાણીના કેટલા અણુ ફ્રી વધશે કારણ કે પાણીના અણુ સાથે સોડિયમ જોડાશે તો પાણીના ફ્રી અણુ કેટલા વધ્યા 100 માંથી 20 જશે તો ફ્રી અણુ કેટલા વધ્યા 80 પાણીના અણુ મુક્ત રીતે વધે આ જલ ક્ષમતામાં પણ આનો જ ઉપયોગ થશે ધ્યાન રાખજો અહીંયા 100 માંથી કેટલા જાય 40 તો પાણીના અણુ કેટલા વધ્યા 60 તો જો પાણીની સાંદ્રતાને ધ્યાનમાં લો તો પાણીની સાંદ્રતા ક્યાં વધુ એમાં કે બીમાં એમાં ઓકે તો પાણી ગતિ એથી બી કરે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જો હું પાણી ધ્યાનમાં લઉં તો હવે હું દ્રાવણને ધ્યાનમાં લઉં ગતિ એમ જ થાય છે એક જ દિશામાં ખાલી શબ્દો ફરી જાય છે હું દ્રાવણને ધ્યાનમાં લઉં તો કયું દ્રાવણ વધુ સાંદ્ર બી 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 વધુ સાંદ્ર કેમ કારણ કે દ્રાવણમાં દ્રાવ્ય પણ છે અને દ્રાવ્યનું પ્રમાણ જ્યાં વધુ એ દ્રાવણ વધુ સાંદ્ર તો દ્રાવણ વધુ સાંદ્ર શેમાં થયું બીમાં ઓછું સાંદ્ર કેમાં થયું એમાં તો આ મંદ થયું તો જેટલું દ્રાવણ મંદ એટલા ત્યાં પાણીના પ્રમાણ કેવું જેટલું દ્રાવણ મંદ એટલું પાણીનું પ્રમાણ વધારે વધારે જેટલું દ્રાવણ સાંદ્ર પાણીનું પ્રમાણ એટલું ઓછું આશ્રુતિની વ્યાખ્યા શું છે કોઈ પણ બે દ્રાવણને અર્ધ પ્રવેશશીલ પટલ વડે અલગ કરવામાં આવે તો મંદ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ શું ગતિ કરે દ્રાવક ગતિ કરે તો પાણી એ થી બી ગતિ કરશે સેમી પરમીએબલ મેમ્બ્રેન ફક્ત એન્ટ્રી કોને આપતો હતો પાણીને એટલે પાણી ગતિ કરવાનું છે તો પાણી અહીં છે એમ હું છું તો ડિરેક્શન તો સેમ જ થઈ પણ આશ્રુતિ માટે આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ અને દ્રવ્યો માટે આપણે વધુ થી ઓછા કરો સમજ પડી ઓકે સરસ ચાલો તો હવે આશ્રુતિના પ્રયોગો જોવાના છે તો આશ્રુતિના પ્રયોગ માટે પ્રકાર જોવા પડે અંત આશ્રુતિ બહિરાશ્રુતિ તો પ્રકાર જોતા પહેલા દ્રાવણના પ્રકાર જોવા પડે એટલે પહેલું આપણે લઈએ છીએ દ્રાવણના પ્રકાર પછી આશ્રુતિમાં જશું અંત આશ્રુતિ બહિરાશ્રુતિ એની અંદર કવર થઈ જ જશે તો દ્રાવણના પ્રકાર કેટલા છે અધિસાંદ્ર દ્રાવણ ને હાઇપરટોનિક સોલ્યુશન
અધોસાંદ્ર દ્રાવણને હાઇપોટોનિક સોલ્યુશન કહેવાય અને સમસાંદ્ર દ્રાવણને આઇસોટોનિક સોલ્યુશન. ચલો હું તમને એક પ્રશ્ન પૂછું. એક શરબતનો ગ્લાસ છે, એ સમસાંદ્ર છે, અધિસાંદ્ર છે કે અધોસાંદ્ર? સમસાંદ્ર. એક શરબતનો ગ્લાસ છે, અધિસાંદ્ર. ચલો બીજો એક પ્રશ્ન, એક રસનો ગ્લાસ છે, શેરડીના રસનો ગ્લાસ, અધિસાંદ્ર અધોસાંદ્ર કે સમસાંદ્ર? અધિસાંદ્ર અધોસાંદ્ર કે સમસાંદ્ર એ ત્યારે નક્કી થાય જ્યારે બે દ્રાવણની કમ્પેરિઝન હોય. સમજાય છે? હું કોને કહું અધિસાંદ્ર? તો કે ભાઈ આના સાપેક્ષમાં આ અધિસાંદ્ર છે. ભલે હું તમને કહું ચાલો એક ગ્લાસ ખાંડના દ્રાવણનો છે, મતલબ શરબત બનાવ્યું છે, અને એક ગ્લાસમાં ચાસણી ભરેલી છે, તો હવે અધિસાંદ્ર કયું થયું? ચાસણી. ચાસણી. ચાસણીને સાપેક્ષમાં શરબત કેવું થયું? અધોસાંદ્ર. અધોસાંદ્ર. હવે સમજો, એક ગ્લાસમાં શરબત છે અને એક ગ્લાસમાં ખાલી પાણી છે, તો શરબત શું થયું? અધિસાંદ્ર. અધિસાંદ્ર. પાણી શું થયું? અધોસાંદ્ર. અધોસાંદ્ર. સમજ પડી? હા. હંમેશા અધિસાંદ્ર કે અધોસાંદ્ર નક્કી ક્યારે થાય? જ્યારે બે દ્રાવણની સરખામણી કરવામાં આવે તો. આટલું સમજાવો. તો ચાલો હું એક એક્ઝામ્પલ લઉં છું. આ એક બીકર લઉં છું. એ બીકર ની અંદર માનો કે મેં બીકરમાં આપણે પાણી ભરી, બરાબર. આ પાણી માં આપણે ઉમેરીએ ખાંડ નું દ્રાવણ, મતલબ ખાંડ ઉમેરી છે. શું ઉમેર્યું છે? સુક્રોઝ. હવે હું એમાં એક વનસ્પતિ કોષ મૂકું છું. વનસ્પતિ કોષ. આને હું એ આપું છું, આને હું બી આપું. વનસ્પતિ કોષ પાસે પણ કોષરસ હશે, એટલે એક પ્રકારનું દ્રાવણ થયું અને આ પણ એક દ્રાવણ થયું. તો આ છે બી, માનો આ બી છે વનસ્પતિ કોષ. તો હવે પાણી ક્યાંથી ક્યાં વહન થાય? પાણી ક્યાંથી ક્યાં વહન થશે? એ થી બી કે બી થી એ? બી થી એ. કેમ? કેમ? આશ્રુતિની વ્યાખ્યા ઉપરથી. આશ્રુતિની વ્યાખ્યા ઉપર. જો આપણને નથી ખબર કે સાહેબ આની સાંદ્રતા કેટલી છે, આની પછીના લેક્ચરમાં આપણે ભણીશું કે OP is equal to MRT સૂત્ર ઉપરથી આપણે આશ્રુતિની જેટલું કોન્સન્ટ્રેશન છે શોધી શકીએ છીએ, કે જેનો આશ્રુતિ દાબ વધુ એટલો એનો આશ્રુતિ દ્રવ્ય ક્ષમતા વધુ, બરોબર છે. પણ અત્યારે સમજી લઈએ કે ભાઈ ખાંડનું દ્રાવણ છે એ અધિસાંદ્ર હોય કોના સાપેક્ષમાં? વનસ્પતિના કોષના સાપેક્ષમાં. તો આ થયું અધોસાંદ્ર. તો પાણીનું વહન અંદરથી કોષમાંથી બહાર તરફ આવે, અને જ્યારે કોષમાંથી બહાર પાણી આવે ને આ પ્રક્રિયાને કહેવાય બહિરાશ્રુતિ, એક્ઝોસ્મોસિસ કહેવાય. શું કહેવાય? એક્ઝોસ્મોસિસ.
ચલો સમજ પડી. પાણી એવું બી થી એ કેમ? તો કે ઓછી સાંદ્રતા કોની? વનસ્પતિ પોષક. વધુ કોની? તો કે ખાંડના દ્રાવણ. તો પાણી અહીંયા હવે એનાથી ઉલટું લઈએ આપણે. માનો કે આ એક બીકર છે, બીકરમાં મેં ખાલી પાણી ભર્યું. શું ભર્યું? બીકરમાં પાણી ભર્યું. સમજાય છે આટલું? હવે એમાં વનસ્પતિ કોષ ઉમેરવામાં શું આવે છે? વનસ્પતિ. આમાં ફક્ત પાણી છે તો આ ભાગ બી છે, આ ભાગ એ છે. તો હવે સાંદ્ર કયું છે? વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષ એ સાંદ્ર થયો. તો વનસ્પતિ કોષ એ અધિસાંદ્ર અને પાણી એ શું થયું? પાણી ક્યાંથી ક્યાં વહન થાય? બીકર માંથી વનસ્પતિ કોષ. બીકર માંથી વનસ્પતિ કોષમાં વહન. તો પાણી અંદર ગયું. અચ્છા, પાણી અંદર ગયું મતલબ આ પ્રક્રિયાને શું કહેવાય? અંત આશ્રુતિ. અંત આશ્રુતિ. એન્ડોસ્મોસિસ. ચાલો સમજ પડી. તો જે વનસ્પતિ કોષ અહીંયા અધોસાંદ્ર હતો એ જ વનસ્પતિ કોષ અહીંયા અધિસાંદ્ર થઈ ગયો. કેમ? તો કે પ્રકાર દ્રાવણમાં બદલાઈ ગયા. તો આ બે મુખ્ય પ્રકાર અધોસાંદ્ર અને અધિસાંદ્ર. સમજ પડે છે દરેકને મિત્રો? હા સર. ઓકે, હવે સમસાંદ્ર. તો સમસાંદ્ર દ્રાવણમાં શું આવે? તો કે બે ની સાંદ્રતા સમાન થાય. બંને દ્રાવણની સાંદ્રતા સમાન હોય તો તેને સમસાંદ્ર દ્રાવણ કહેવાય. આઇસોટોનિક સોલ્યુશન કહેવાય. આ આઇસોટોનિક સોલ્યુશન છે. સમજાય છે? તો બે ની સાંદ્રતા સમાન થઈ ગઈ. તો ફરી હું અહીંયા એક પ્રશ્ન પૂછું કે જો બંને ની સાંદ્રતા સમાન હોય તો પાણી વહન થાય કે ન થાય? થાય, પણ સંતુલન જળવાઈ રહે. યસ, એક્ઝેક્ટલી. ક્યાંથી શીખા પ્રવીણભાઈ? મેં લેક્ચર ભર્યા હતા. આ જોઈ લીધા છે? હા. સરસ, લ્યો આટલો બેનિફિટ થઈ ગયો. કેટલા લેક્ચર જોઈ લીધા? કેમેરા ઓન કરો તો. કેટલા લેક્ચર જોયા? કેટલા ચેપ્ટર જોયા? ત્રણ. સરસ, ચલો. તો જો એડવાન્સ માં તમારે પાસે રેકોર્ડેડ લેક્ચર છે, જો ગેરંટી આપું છું એક કે રેકોર્ડેડ લેક્ચર જો 11 માં. સરસ. એક પણ રેકોર્ડેડ લેક્ચર અમે એમનમ નથી બનાવ્યા. દિલ લઈને જે ભણાવ્યું છે ને એ રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવે. 21-22 ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ ક્લિયર થાય છે. કોઈ સ્ટુડન્ટ જો એમ કહેતો હોય ને કે સર મારી પાસે ફી ભરવાના ક્ષમતા નથી, કે તમારી ફી 30,000 રૂપિયા જેટલી છે અને હું ફી નહીં ભરી શકું, મારી પાસે 10,000 રૂપિયા જ ભરવાના છે, એ અમારા લેક્ચરો લઈ લેશે ને ખાલી, તો એને ભણવાનો સપોર્ટ તો મળી જ જશે. હા, એને મોટિવેશનનો સપોર્ટ ન મળે, એને પર્સનલાઇઝ પ્લાનિંગનો સપોર્ટ ન મળે, તો સ્ટુડન્ટે નક્કી કરવાનું હોય છે કે ભાઈ 11-12 ને સસ્તામાં કરવું કે પછી MBBS ના 5 વર્ષ ને ફ્રીમાં કરવા. MBBS ની 5 વર્ષની ફી એવી હોય કે જ્યાં આપણે રડીએ ગડગડીએ, સર અમારી પરિસ્થિતિ ખરાબ છે, તો ત્યાં 5 રૂપિયા કોઈ ઓછા ન કરે, કારણ કે વાહે લાઈન લાગેલી હોય. તમારી સીટ જવા દો, બીજા તૈયાર જ છે ફી ભરવા માટે. કોઈ કોલેજ વાળા તમારું પરિસ્થિતિ ધ્યાનમાં રાખે નહીં. એ તો ધ્યાનમાં કોણ રાખતું હોય? બિચારા શિક્ષકો છે. કેમ કે શિક્ષક છે ને એટલે એ વિચારે કે હાલ કાંઈ નહીં ભણાવું છે ને, ભલે ને બિચારો ભણતો, રાઈટ? તો લેક્ચરો સરસ. ચાલો, તમે લેક્ચરો જોયા છે તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે, રાઈટ? આને શું કહેવાય ખબર? જ્યારે બે
સંતુલિત અવસ્થામાં હોય ને ત્યારે એક અણુ અંદર થી બહાર આવે, એક અણુ બહાર થી અંદર જાય, આને કહેવાય નેટ ઝીરો ઓસ્મોસિસ. શું કહેવાય? નેટ ઝીરો ઓસ્મોસિસ. ચલો આટલું ખબર પડી. હેલો. હા સર. તો ફાઇનલી આપણે આજે વનસ્પતિના જળ સંબંધો જોયા. વનસ્પતિના જળ સંબંધો પછી આપણે આશ્રુતિ જોઈ. આશ્રુતિ પછી આપણે ફરીથી એક વખત જોયા પટલના પ્રકાર, કે મેમ્બ્રેન શું છે. બરોબર છે? પટલના પ્રકારો, અને પટલના પ્રકારો પછી આપણે જોયા દ્રાવણના પ્રકારો. તો દ્રાવણના પ્રકાર અને પટલના પ્રકાર તમારા બધા જ કન્સેપ્ટમાં કામ લાગશે હવે પછીના. અને પછી જયારે આપણે આશ્રુતિના પ્રયોગમાં જશું, બરોબર છે? તો તમે જો સ્ક્રીનશોટ ન લીધો હોય તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, દ્રાવણના પ્રકારનો. બરોબર છે? કે દ્રાવણના પ્રકાર કયા છે એ કઈ આ ટેક્સ્ટબુકમાં નથી આપેલા, હાઉ શોર્ટમાં આપેલું છે. અને પટલના પ્રકારો પણ ટેક્સ્ટબુકમાં નથી આપેલા. બરોબર છે? આ બેના કન્સેપ્ટના આધારે આપણે હવે ભણવાનું છે શું, તો કે આશ્રુતિ કોને, આશ્રુતિનો પ્રયોગ શું છે. તો બહુ સરળ થઈ ગયો હવે આશ્રુતિનો પ્રયોગ. જો એક બીકર લીધું, થીસલ ફનેલનો પ્રયોગ ભણીએ છીએ આપણે, ઊંધી થીસલ ફનેલ લીધી. માનો કે આ ફનેલ છે અને તળિયે અડકે નહીં એવી રીતે રાખ્યું છે. તળિયે શું બાંધેલું છે? તો કે ફનેલના તળિયે અર્ધ પ્રવેશશીલ પટલ બાંધેલો છે. તેમાંથી મેળવવામાં આવ્યો તો કે મરઘીના ઈંડામાંથી. ઈંડું, ઈંડાની ઉપર કેલ્શિયમનું કવચ હોય. આપણને એમ થાય કે ઓક્સિજન કેમ મળતું હોય, તો કે કેલ્શિયમના કવચમાં નાના નાના માઇક્રોપોર્સ હોય જેને ઓક્સિજન પૂરું પાડે. બરોબર છે? હવે એ ઈંડાને જો તમે, બે અલગ અલગ રીત છે સમજ, એનું પટલ છૂટું પાડવાનું. એક તો કે નાનકડામાં ઇન્જેક્શનથી કાણું પાડીને અંદરની જલ્દી બધી દૂર કરી નાખી, અને પછી એ ઈંડાને કેમાં મૂકી દીધું, તો કે હાઇડ્રોક્લોરિક એસિડમાં, ટ્રાઇક્લોરો એસિડ, સોરી ગ્લેશિયલ એસિડિક એસિડ, આ બેમાંથી ગમે એમાં મૂકી દેશો, કેલ્શિયમ ધોવાણ થશે, 8-10 કલાક પછી તમને પટલ છૂટું પડેલું મળશે, અને એ પટલનો અહીંયા ઉપયોગ કરી શકો છો. બીજી રીત છે શું, તો કે બીજી રીત એ છે કે આખે આખા ઈંડાને જ એમાં મૂકી દીધું તો એ અલગ થઈ જશે, અને પછી તમે જલ્દી દૂર કરો છો. ખ્યાલ આવે છે? બે અલગ અલગ રીત છે. ગ્લેશિયલ એસિડિક એસિડ તમારી બુકમાં નથી, જૂની બુકમાં હતું. તમારી બુકમાં શું આપેલું? HCl આપેલું. મંદ HCl લઈ શકો અથવા ગ્લેશિયલ એસિડિક એસિડ લઈ શકાય છે, કે જે કેલ્શિયમનું કવચ છે એને ધોવાણ કરી નાખે. એટલે મને જે મેમ્બ્રેન મળશે એ મેમ્બ્રેન અર્ધ પ્રવેશશીલ પટલ છે. ઓકે, હવે થીસલ ફનેલમાં મેં કયું દ્રાવણ ભર્યું છે? થીસલ ફનેલ એ આપ્યું. થીસલ ફનેલમાં કયું દ્રાવણ ભર્યું છે? તો કે થીસલ ફનેલમાં માનો મેં ખાંડનું દ્રાવણ ભર્યું છે, અને અહીંયા માનો કે પાણી છે. સ્પીકરમાં શું છે? પાણી છે. તો પાણી ક્યાંથી ક્યાં વહન થશે? પાણી ક્યાંથી ક્યાં વહન થશે? બીથી. એ કેમ? તો કે મંદ સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો ખબર કેમ પડે ગયું એમ? તો કે પેલા એક પોઈન્ટ નક્કી કરી લેવામાં આવે કે ભાઈ આ પોઈન્ટ હતો, પછી પાણીમાં મૂક્યું. પાણીમાં મૂક્યા પછી નોંધાઈ ગયું કે આ પોઈન્ટ છે. થોડાક સમય પછી જોવે છે તો પાણી આટલે પહોંચ્યું છે. તો જ્યાં આટલે પહોંચ્યું છે ત્યાંથી પાણી ઓછું થયું હોય તો આનો પોઈન્ટ અહીંયા આવે છે, આનો પોઈન્ટ અહીંયા આવે છે. આ નક્કી કરે છે પાણી અંદર બહારથી અંદર ગયું છે. બહારથી અંદર આવ્યું એની પ્રક્રિયા શું કહેવાય? અંત અશ્રુતિ થઈ. બરોબર છે? તો આ થીસલ ફનેલ એક્સપેરિમેન્ટ હતો જે સમજાવે છે પાણી કેવી રીતે અંદર દાખલ થાય છે. પણ હવે મારે આશ્રુતિ ડાબ સમજવો છે. તો જો હું થોડુંક સમજાવું છું કે હવે હું અહીંયા આંગળી મૂકી દઉં છું, હું અહીંયા શું મૂકી દઉં? હું અહીંયા પ્રેશર આપું છું. જેવું હું અહીંયા પ્રેશર આપીશ, જે દબાણે, સમજો, જે દબાણે
પાણી પ્રવેશતું બંધ થાય તે દબાણને આશ્રુતિ દાબ કહેવાય. સમજ પડી? હું અહીંથી દબાણ આપું છું અને જે દબાણે પાણી પ્રવેશતું બંધ થાય છે એ દબાણને હું શું કહીશ? આશ્રુતિ દાબ કહીશ. સમજ પડે છે મિત્રો? હલો, યસ. ચાલો, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી હવે આપણે ઘરે જે સિસ્ટમ વર્ક કરે છે ને, આરો, એને સમજ. એટલે આશ્રુતિ ક્લિયર થયા. આરો એટલે શું? ફિલ્ટર કરે છે. તમારે ઘરે બોરિંગનું પાણી આવે છે, બોરિંગના પાણીમાં પાણી પણ છે અને વધુ માત્રામાં TDS છે. TDS એટલે ટોટલ ડિઝોલ્વ સોલ્યુટ, ખનીજો છે. પણ આ ખનીજો પ્રમાણ વધુ છે, આપણે તે બધી જરૂર નથી હોતી, આપણે ઓછી જરૂર હોય છે. બરોબર છે? તો ખનીજો પ્રમાણ વધુ છે, તો હવે શું કરશું? તો આ ફિલ્ટર કરવું છે. તો આપણે પાસે આ ફિલ્ટર છે, ફિલ્ટરને અલગ કરવામાં આવ્યું. કોના દ્વારા અલગ કર્યું? અર્ધ પ્રવેશશીલ પટલ. અચ્છા, અર્ધ પ્રવેશશીલ પટલની ખૂબી શું હતી? અર્ધ પ્રવેશશીલ પટલની ખૂબી શું હતી? એ ફક્ત પાણી જવા દેતું હતું, દ્રાવકને જવા દેતું હતું. તો અહીંયા તો બોરિંગનું પાણી છે, સમજો. મતલબ કે અહીંયા પાણી પણ છે અને ખનીજ પણ છે. મારે જોઈએ છે ફક્ત પાણી, મારે જોઈએ છે ફક્ત પાણી. તો મોટરથી આપણે દબાણ આપીએ છીએ. શું આપીએ છીએ? મોટરથી દબાણ આપીએ છીએ. અહીંયા સાંદ્રતા વધુ છે, સમજો. સાંદ્રતા વધુ છે, અહીંયા સાંદ્રતા ઓછી છે. ભૂલો અહીંયા ખાસ ધ્યાન કે થીસલ પડેલો પ્રયોગ છે. મેં દબાણ આપ્યું, જે દબાણે પાણી પ્રવેશતું બંધ થઈ ગયું એ દબાણને મેં આશ્રુતિ દાબ કીધું, ઓપી. હું હજુ દબાણ આપું છું, હજી દબાણ આપું, બહુ બધું દબાણ આપ્યું, તો પાણી અહીંથી અહીંયા આવશે. વધુ દબાણ આપીશ ને એટલે સાંદ્રથી મંદ તરફ આવશે. સમજાય છે? આ થઈ રિવર્સ ઓસ્મોસિસ. અને આ જ પ્રોસેસને આપણે ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંથી અહીંયાથી ફક્ત પાણી આવે, ક્ષારનું આવે. કેમ? તો કે અર્ધ પ્રવેશશીલ પટલ તો ખાલી કોને આવે? પાણી. એટલે તમારી પાસે પાણી મળે પીવા માટેનું. ઇલેક્ટ્રિસિટી ન હોય તો ફિલ્ટર ન હાલે, ખબર છે? શું કામ ન હાલે? તો કે ઇલેક્ટ્રિસિટી દબાણ ઉત્પન્ન કરે છે એટલે પાણી ફિલ્ટર થાય છે. સમજ પડી? અને ત્યાં પ્રોસેસ કઈ લાગે છે? રિવર્સ ઓસ્મોસિસ. એટલે આપણને જરૂરી ખનીજ નથી મળતા. એટલા માટે પાણી ફિલ્ટરનું થતા બીમારીઓ આવી. શું કામ બીમારીઓ આવે છે? કારણ કે આપણું આખું શારીરિક તંત્ર છે ને એ ઉત્સેચકો ઉપર ચાલે છે. અને આપણે બધા મિત્રો જાણીએ છીએ કે ઉત્સેચકો ને એક્ટિવ કરવા માટે કોની જરૂર પડે? ખનીજની જરૂર પડે છે. યાદ છે? ઉત્સેચકો વાળો પ્રોસેસ ભણતા હતા, પ્રોસ્થેટિક જૂથ ભણતા હતા, ખબર છે? તો તમે ખનીજ તો લેતા જ નથી. ખનીજ લેતા નથી તો ઉત્સેચકો કામ નથી કરતા. ઉત્સેચકો કામ નથી કરતા તો પ્રોસેસ નથી થતી. આપણે ગામડે જઈએ અને આપણી ડાયજેશન સિસ્ટમ સારી થઈ જાય. કેમ સારી થઈ ગઈ ડાયજેશન સિસ્ટમ? તો કે ગામડે ફિલ્ટર નથી. ગામડે કાં તો નળનું પાણી આવે, કૂવાનું પાણી આવે છે, અથવા તો ગામમાંથી સપ્લાય થતું હોય તો એ પાણીની અંદર ક્યાંક ને ક્યાંક સોલ્યુટ મેન્ટેન કરેલા છે. તો સિસ્ટમ ફાસ્ટ થઈ જાય છે, ઓક્સિજન મળે છે, સિસ્ટમ ફાસ્ટ થાય છે. સિટીમાં સિસ્ટમ સ્લો થાય છે. રીઝન? તો કે ખાલી પાણી પીએ છે, ખનીજ લેતા. રાઈટ? ચાલો, તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી ફિનિશ કરીએ છીએ. આટલું તમારે ઘરેથી પ્રિપેર કરીને આવવાનું છે. આશ્રુતિ એક વખત આખી વાંચી જજો. એની અંદર બે ચાર વસ્તુ એવી હશે જે મેં હજી કવર નથી કરી, કારણ કે આવતીકાલે આશ્રુતિ જ શરૂ થશે. તમારા ફિઝિક્સના લેક્ચર મોસ્ટલી ગુરુ શુક્ર શનિમાં આવશે, બરોબર? બુધ ગુરુ શુક્ર શનિમાં. એટલે આવતીકાલે જોઉં છું, જો સર સેટ થતો હશે તો હશે, નહીં તો ચાર ત્રણ ચાર લેક્ચર કન્ટિન્યુ થશે. ઓકે? તો સોમ મંગળ બુધ મોસ્ટલી કેમેસ્ટ્રી બાયોલોજી લેક્ચરો રાખશું એવું પ્લાન છે. પછી એક લેક્ચર વચ્ચે આડો અવળો થશે ગુરુ કા શુક્ર શનિમાં. ટ્રસ્ટ રાખજો, કીધું છે એના ઉપર
વર્ક કરજો, બહુ ઈઝી છે. નીટમાં 500 માર્ક્સ લાવવા. આપણે ફક્ત બાયોલોજી પકડી રાખીએ છીએ, ફિઝિક્સને ઇગ્નોર કરીએ છીએ. ફિઝિક્સ તમારું પરફેક્શન થાય ને એના માટે બહુ પ્રયત્ન થાય છે. અભી અભી સ્ટુડન્ટ છે, હમણાં જ નીટ ક્લિયર કરી, નીટમાં 600+ માર્ક્સ લાવવાનો છે. ફિઝિક્સમાં JEEમાં 99.60% લાવ્યો. JEE એટલા માટે આપી હતી કે એનો ફિયર દૂર થાય, બરોબર છે. અને એ છેલ્લા ચાર લેક્ચર લઈ લીધા છે. MBBSમાં જાય ને એ પહેલાં એનો પ્લાનિંગ એવો છે કે સર હું 11મું ધોરણ એટલીસ્ટ કમ્પ્લીટ કરી નાખું, કે જેથી સ્ટુડન્ટને કેવી રીતે વિચારવું ને એની મેથડ મળે. તો એના લેક્ચરો જોજો યુટ્યુબમાં. હમણાં જ એનો લેક્ચર લાઈવ છે, જો ટાઈમ હોય ને તો જોજો. 11 વાગે લાઈવ કરવાના છીએ. અને વર્ક એનર્જી પાવર ચેપ્ટર છે, બરોબર છે. તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ફિઝિક્સમાં મારે MCQ સોલ્વ કેવી રીતે કરવા, સ્ટુડન્ટ કેવી રીતે થિંકિંગ કરે છે. એની ક્વેશ્ચન્સ, જો કંઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, તમને એવું લાગતું હોય કે નહીં હું જાહેરમાં નથી બોલી શકતી, તો મને ગ્રુપમાં મેસેજ કરી શકો છો. યોગ્ય ટાઈમ મળે હું તમને મેકિંગ આપીશ. રાઈટ, ચલો અહીંયા આપણે લેક્ચર ક્લોઝ કરીએ. થેન્ક યુ.